વલસાડ જિલ્લામાં પારસી સમાજ દ્વારા પતેતી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના સંજાણ બંદર ખાતે ઈરાનથી આવી ભારતના દૂધમાં સાકર ભળી જાય તેમ ભળી જતા પારસી સમાજે ભારત દેશમાં વસીને અમૂલ્ય યોગદાન આપ્યું છે. સ્વભાવે માયાળુ પારસી સમાજ દ્વારા નવા વર્ષ નિમિત્તે વલસાડના મોટા પારસીવાડ ખાતે આવેલા અગિયારીના અગ્નદેવની પૂજા કરી એકબીજાને પારસીઓએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. હાલમાં કોરોનાએ તમામ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવી છે ત્યારે દરેક ધર્મના તહેવારો લોકો સાદગીપૂર્વક ઉજવતા મજબૂર બન્યા છે. ત્યારે ભારતીય સમાજના નવરોજ દિવસ નિમિત્તે પણ વલસાડ ખાતે પારસી સમાજે ખૂબ જ સાદગીપૂર્વક રીતે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે અગિયારીમાં પૂજા કરી હતી. કોવિડના નિયમનું તો અમારા અંદર અગિયારીમાં જાઓ ત્યાં કમ્પલસરી સેનિટાઇઝેશન ને બધું ઓલરેડી આપણે કરેલું હોય. એના પહેલાં બી 10 દિવસ પહેલાંથી આ અમારી વિધિ બધી ચાલતી હોય, જેની અંદર ગુજરી ગયા હોય એની અમારી બધી અલગ અલગ પ્રક્રિયાની બધી પૂજાઓ થતી હોય. તો એના માટે અમારી આખી અગિયારીમાં બી સાફ સફાઈ બી કરવામાં આવે. એવું નથી કે કોવિડના હિસાબે જ ખાલી કરતા છે એવું નથી, પણ વર્ષોથી આજે એક પ્રથા છે કે દર વર્ષે સાલગીરા અને આવી રીતના નવું વર્ષ હોય તો એના એક મહિના પહેલાંથી અમે બધી તૈયારીઓ કરીએ અને એની અંદર દરેક જરથોસ્થીઓ પારસીઓ એ બધા પોતપોતે રીતના છોકરાઓ યંગસ્ટરને બધા ઉંમરવાળા બી વ્યક્તિ જેનાથી જેટલી હેલ્પ થાય એટલી હેલ્પ કરીને સાફ સફાઈ કરવા લાગીએ. એમાંથી બધું જ ઇન શોર્ટ ટોટલ આખી અગિયારી જે ઊંચી ઊંચી હાઇટ હોય અમારી તો ત્યાં બી પેલી બધી દાદરને સીડી રાખેલી છે, સુવિધાઓ બધી છે અને પ્રોપર વેથી અમે ક્લિનિંગ કરતા હોઈએ છીએ. નવરોજની અંદર સાહેબ જેમ દિવાળી ને તહેવાર તમારા જેમ હોય ને તે રીતનું જ અમારી બી સિસ્ટમ છે કે સવારના પોરમાં અમે અમારે અગિયારી જતા હોય, પછી અમારા જે બી માતા પિતા હોય એ લોકોને ન્યૂ ઇયરની ગ્રીટિંગ્સ કરતા હોય યુઝ્યુઅલી, અને ત્યાર પછી જે બી બીજા વડીલ હોય અમારા ફ્રેન્ડ સર્કલ હોય ફેમિલી મેમ્બર હોય એ લોકોના ઘરે જઈને જે બી વડીલ લોકો હોય તો અમે એમનાથી નાની ઉંમરના હોય તો એ લોકોને જઈને એ લોકોના ઘરે જઈને હેપી ન્યૂ યર સાલ મુબારક નવરોજ મુબારક એ રીતે વિશ કરીએ અમે લોકો. એક બીજી એક મારે આજે ચાન્સ મળ્યો છે તો એક મારે વાત કરવી છે કે પતેતી મુબારક એમ ઘણા કહે છે. એકચ્યુઅલી પારસીઓ બી કહે છે કે પતેતી મુબારક એમ બોલાઈ જાય છે અને નોન પારસી બી એવું કહે છે કે ભાઈ પતેતી મુબારક. એકચ્યુઅલી પતેતી એ શબ્દ જે છે ને એ જે અમે 10 દિવસ પહેલાં એટલે કાલથી 10 દિવસ જે અગાઉના ગયા એની અંદર જે અમે વિધિ કરીએ ને બધી ગુજરી ગયેલાઓની જે સોલ અમે એવું માનીએ કે તે સમયમાં આત્મા અહીંયા હોય આવે અને એમાં અમે ડાયરેક્શન આપીએ એ લોકોને જવા માટે એની એક વિધિ કરવામાં આવે બધી. તો એ જે સમયનો પીરિયડ જે છે ને તેનો જે 10મો દિવસ હોય એને એકચ્યુઅલી પતેતી કહેવાતું છે. એટલે પતેતી મુબારક નહીં બોલવું જોઈએ, એની જગ્યાએ તમે અમારું ન્યૂ યર છે તો તમે હેપી ન્યૂ યર બોલો, હેપી પારસી ન્યૂ યર, સાલ મુબારક, નવરોજ મુબારક કંઈ પણ બોલો તમે ચાલશે. એટલે પતેતી એટલે તમે કેમ મોહરમ છે તો મોહરમમાં તમે એમ નહીં કહેતો હેપી મોહરમ. તેવી રીતની આ વસ્તુ છે અમારી કે આમાં આપણા પાપ જે કરેલા હોય ભૂલથી ભૂલચૂકથી કંઈ બી થયું હોય કે જાણી જો કે કંઈ બી હોય તેનું એક રિપેન્ટ છે. આ કરતાં આપણે એક ટાઈપનું રિપેન્ટન્સ છે એટલે એને એવું તમે નહીં બોલવું જોઈએ એવું એક મેં ખાસ કહેવા માગું છું. અને એ હિંસા કે બહુ સારી ડીશ છે પણ એ બી એક અમે છે ને એ અમારું જ્યારે એમ અમે ઓકેઝનલી ને બધું એમ નોર્મલ ખાતા હોય પણ જ્યારે અમારું ન્યૂ યર છે ને એ બધા દિવસ હોય ને એ અમારી પારસી ડીશ બહુ ફેમસ છે પણ એ અમે નહીં બનાવ્યા કારણ કે એ ધનશાક બી છે ને પર્ટિક્યુલર જ્યારે બી કોઈના ઘરે અકસ્માત રીતના કોઈ ગુજરી જાય તો એના ચોથે દિવસે એને ચહરમ તરીકે અમે માનીએ ત્યાં 4 દિવસ સુધી અમે નોનવેજ ને બધું નહીં ખાતા હોય ને ચોથે દિવસે અમે લોકો આ વસ્તુ બનાવીએ ને એને પૂજા કરીને અમે ખાય તેને ધનશાક કહેવાય છે એમ. એટલે એક અમારી ડીશ છે પણ એ બી એક ટાઈપની કેવી છે કે સારા અમારા બર્થડે છે કે સારા ઘરમાં પ્રસંગ હોય કે ન્યૂ યર હોય ત્યારે નથી બનાવતા એમ. એટલે આ બી એક ખાલી એક નોલેજ માટે મેં કહેવા ઈચ્છતો હતો. આજરોજની ઉજવણીમાં તો એવું કે અમે સવારે વહેલા ઉઠીએ, નહીં ધોઈને પવિત્ર થઈ ઘરમાં દીવાબત્તી કરીએ, ચોક તોરણ કરીએ અમે લોકો અમારા બાંધનામાં બી ને બધાઓને અમે હોર બી પહેરાવીએ, પછી અગિયારી આવીએ, નમન કરીએ, પૂજા કરીએ, અંદર દીવો કરીએ ને પછી જે કોઈ અમારા હોય અંદર એ લોકોને બધાને અમે લોકો શુભેચ્છા પાઠવીએ, પછી નીકળીને અમે લોકો અમારા સગાવાલા હોય છે જે વડીલો હોય છે આવી નથી શકતા મળી નથી શકતા એવા સગાવાલાને ત્યાં જઈને અમે લોકો એ લોકોને બી વિશ કરીએ છીએ.